રાજકોટ વાસીઓ તેમજ સૌરાષ્ટ્ર વાસીઓને સૌથી મોટી વાત કરવામાં આવે છે તો દર વીસ મીટરે એક લાઇટ પોલ રાખવામાં આવ્યો છે સૌથી મોટો બ્રિજ જેને કહી શકાય રાજકોટનો પ્રથમ ડબલ ડેક ફ્લાય બ્રિજ જેનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ

તેમની રાજકોટ શહેરમાંથી અવર જવર રહે છે સાથે વાત કરવામાં આવે હિરાસર એરપોર્ટ તો તેનું સત્યાવીસમી એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદઘાટન થવા જઈ રહ્યું છે સાથે જ એમ્સ પણ વિકાસની ગાથામાં જેણે આગળ વધી રહ્યું હોય તે પ્રકારે એમ્સનું કાર્ય પણ એટલું ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે રાજકોટ શહેરની તો રંગીલા અને મોજીલા રાજકોટ શહેરની વાત જ અનોખી છે સત્તર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ધરાવતું આ રાજકોટ શહેર અને એ શહેરમાં જ્યારે એક બાદ એક અંડરબ્રિજ તથા ઓવરબ્રિજ આગળ વધી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર ખૂબ જ ઉમદા કાર્ય કરી લોકોને એક બાદ એક વિકાસલક્ષી પ્રોજેક્ટની ભેટ આપી રહ્યું છે રાજ્ય સરકાર પણ રાજકોટ શહેરના અનેક પ્રોજેક્ટને આગળ વધારી રહ્યું છે તમામ બનતી મદદ તેઓ કરી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરનો આ બ્રિજ એટલે કે કેવી બ્રિજ બ્રિજની ખાસિયત અને સુગમતાની જો વાત કરવામાં આવે તો તહેવારો નજીક આવી રહ્યા છે સાતમ આઠમ પણ નજીક આવી રહી છે કે કેવી હોલનો આ બ્રિજ બની ગયો છે નાના મોવા સર્કલ ખાતે ત્રણ થી ચાર પ્રાઇવેટ મેળા થાય છે રાજકોટ એક એવું શહેર છે કે જ્યાં તહેવાર માત્ર પાંચ થી સાત દિવસ પૂરતા નહીં પરંતુ એક થી દોઢ મહિનો શહેરીજનો ઉજવી રહ્યા છે સૌરાષ્ટ્રવાસીઓ ઉજવી રહ્યા છે રાજકોટ શહેરમાં તમામ તહેવારની ઉજવણી લોકો રંગે ચંગે કરી રહ્યા છે ત્યારે રાજકોટનો કેકેવી હોલનો આ બ્રિજ લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે ટ્રાફિક સમસ્યા ખૂબ જ હળવી થઈ જશે લોકોનો સમય પણ બચશે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો અબતક ચેનલ મારફત અબતકના ડ્રોન કેમેરા મારફત આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે તમને બતાડી રહ્યા છીએ રાજકોટનો કેવી ચોક અને સૌથી મોટી ટ્રાફિક સમસ્યા ત્યાં રહેતી હતી પરંતુ આ બ્રિજ બન્યા બાદ ગુજરાત સરકારની રાજકોટ મહાનગરપાલિકાની રાજકોટવાસીઓને સૌરાષ્ટ્ર વાસીઓને આ સૌથી મોટી બેટ શનિવારે જ્યારે આ બ્રિજનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે સૌ પ્રથમ આ ડ્રોન વિડિયો તમને બતાડી રહ્યા છીએ જે પ્રકારે મેં વાત કરી એક હજાર એકસો બાવન મીટર બ્રિજની લંબાઈ રાખવામાં આવી છે ખૂબ જ રમણીય દ્રશ્ય રમણીય વિડીયો આ કહી શકાય અબ તક ચેનલ મારફત જે સમગ્ર દેશવાસીઓ જોઈ રહ્યા છે પંદર પોઈન્ટ પાંચ મીટર બ્રિજની પહોળાઈ રાખવામાં આવી છે એકસોને ઓગણત્રીસ કરોડના ખર્ચે આ બ્રિજ બન્યો અનેક અગવડતાઓ પણ આવી પરંતુ તમામ અગવડતાઓને મત આપીને રાજ્ય સરકારે તેમજ સૌરાષ્ટ્ર વાસીઓની આતુરતાનો અંત જ્યારે નજીક આવી રહ્યો છે કે આજ શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ બ્રિજને ખુલ્લો મુકવા જઈ રહ્યા છે રાજકોટ વાસીઓ સૌરાષ્ટ્ર વાસીઓ માટે સૌથી મોટી બેટ રાજકોટ મહાનગરપાલિકાની આ કહી શકાય શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ બ્રિજ નું થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્ર વાસીઓને જે ટ્રાફિક સમસ્યાનો રાજકોટમાં કેકેવી હોલ સર્કલ ખાતે જે સામનો કરવો પડી રહ્યો હતો તે ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે તેમજ રાજકોટ વાસીઓને જે તહેવારની મોજ માણવી હશે ટ્રાફિક સમસ્યામાંથી જે મુક્તિ જોઈતી હતી તે પણ મળી જશે તહેવારની ખુશીમાં પણ આ બ્રિજ સામેલ થશે ખુશીમાં બમણો વધારો થશે ત્યારે રાજકોટ વાસીઓએ આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને નેતાઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો કેમેરા પર્સન કરણ વાડુલિયા તેમજ દર્શન વાડુલિયા સાથે ઋષિ દવે અપચક મીડિયા રાજકોટ